हृदास बापुनी सुखराम बापुनी बुधगीर स्वामी नुरापीरनी रामदेव जी महाराज कृष्ण कन्हैया रामचंद्र भगवान गौ मातापी सत्य सनातन ओम नमः। भक्ति करे भगवंत नी तजे विषय रसपान कहे प्रीतम भूले नहीं सुके नहीं भूमि तनो निशा। आपने टेव पड़ी गया खखड़ाट न थे तो बात न करी अला भजन गा भजन गाता हुए ने कि कहो तो भजन गाता हुए ने इन्हें तबला पेटी मंजीरा वाला जो आप आ सत्संग कर आप खखड़ाट जो तो निशान जन्म कर्म जस राम के गाय सुने नित्य नित्य कहे प्रीतम स्वार्थ नहीं परमारथ पर प्रीत। भगवान ना यश भगवान ना गुणावादो पश्चिम संस्कृति बहु भणतर बहु बुद्धि तर्क वितर्क वाले एने एम थे कि आ भगवान ना गुण गावा सांभवा बोलवा शूँ थे ई करता धंधो कर पैसा थे न थे ए बुद्धि तर्क वाले एट विचार करे तो जन्म कर्म यश राम के भगवान गीता में राम कथा में शिव कथा में जो ग्रंथों वेदों से मालिपा भगवान ना आ स्वरूप नो गुण कर्म नो निरूपण करेलू एमज हो तो भगवान व्यास अवतार था पृथ्वी माथे अवतार धारण कर्यो पछी एने 17 पुराण लिख्या केटला 17 पुराण गणेश पुराण विष्णु पुराण गुरु अनेक प्रकारना जे पुराणो बधाय छे ने भगवान व्यासे लखेला तो एने कोई पण जग्याए पोते कोई तमे एक सोपाई लखो कड़ी लखो भजन लखो कोई सामान्य नथी वस्तु तमे उपरोक्त लखी शको। अपना रमेश भाई से आगे तुम क्यों ना तो ये आगे हाँ जो 10 वाणी लिखी नाखे तो आज पुराणो से नहीं भगवान नो साक्षात्कार से थेलो हो जेम मोहम्मद पैगंबर मुसलमान नी मलपा महान ओलवी पुरुष आपणे जेने अवतार कहीए अमे लोको अवतार कहीए एने आपणे वैकुंट कहीए एने जिन्नत कहीए एने त्यांथी आयात उतरती जे ध्यान करे अने बधुं लखे खुरान एम लख्युं छे एने खुरान खुरान तो बहु सरस छे खुरान लख्युं छे एने आयात उतरे એમ ભગવાન વ્યાસ ગુણપતિ દાદાની સાક્ષીમાં 18 પુરાણ લખ્યા છે અને એના સદ શિષ્ય અખંડ બ્રહ્મચારી જેમિની ઋષિ હતા એ લખતા ગુણપતિ દાદાની સાક્ષીમાં એને જે અનુભવ થાય એ પુરાણ લખતા તો એટલું બધું કરવા છતાં એને કાંઈ શાંતિ પ્રાપ્ત નથી અશાંતિ તો એને વિચાર કર્યો કે મારી વૃદ્ધ અવસ્થા આવી ગઈ ધીમું નહીં કર્યું મારી અવસ્થા થઈ ગઈ તો મને શાંતિ નથી એટલું એટલું મેં પુરાણો લખ્યા
પછી ભગવાનને જેને કોઈ પણ જગ્યાએ મતિ પોષે નહીં, શક્તિ પોષે નહીં, અને ત્યારે આંખ વિશેને બે જવાનું, ભગવાનમાં જ છોડી દેવાનું. એટલે ભગવાન એવો રસ્તો તમારી માઇલ પર ઉતારી દે. બે છો ત્યારે તો ભગવાન વ્યાસ આંખ વિશે ધ્યાનની માઇલ પર બેઠા અને ભગવાન આરાધનાથ કર્યો કે હે પરમાત્મા, મને કોઈ પણ પ્રકારે શાંતિ નથી, નિરવ શાંતિ થાય એનો ઉપાય બતાવો. તો એની માઇલ પર એને આકાશવાણી થઈ કે ભક્તિ સૂત્ર લઈને નારદ મુનિ આવે, તમે અંગીકરણ કરો. એ જે કે એ પહેલા સાંભળો અને પછી જીવનમાં ઉતારો. હવે તમે વિચાર કરો તો 18મું પુરાણ શ્રીમદ ભાગવત આખું ભક્તિથી નિથરતું, રસોમય. તો એ ભક્તિ કોને કરી? તો કે ગોપીઓએ. ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુલભા, જે પરમ પરમ સરિતા કહેવાની, આપણા છે તાપી મૈયાને સરિતા કહેવાય, પાતો પરમ સરિતા, ભક્તોના ચરિત્ર, ભક્તોના ગુણ, ભક્તોના કર્મ, ભક્તોના યશ કીર્તિ, અને પરમ સરિતા કહેવાય. પહેલા 10 અવતારની વાત આવે, પછી સંતોના ચરિત્રની વાત આવે, ભક્તોના ચરિત્રની વાત આવે, અને પરમ સરિતા, અને પછી ભગવાન અને ગોપીઓનો સ્વાદ છે. તો એને નિરવ શાંતિ થઈ ગઈ. ભક્તિ સૂત્ર લઈને નારદ મુનિ આવ્યા, ભગવાન વ્યાસને સંભળાયું અને પુલકિત ચરિત થઈ ગયું, યુવાન હોય એવું એનું મન, અને આનંદનો કોઈ પાર ન રહ્યો. અને પછી એમ ચૂક, ઓહો, મને જ આ નિરવ શાંતિ થઈ છે, આ એવી બધાને થાય. તો કારણ કે અહીંયા સ્વરામ બાપે ગુરુ મહિમાની માઇલ પર કીધું કે 18 પુરાણ છે, 4 વેદ છે અને 6 શાસ્ત્ર છે, એ બધાનું એને નિરૂપણ કર્યું, બધું એને મહાપુરુષોએ અવલોકન કર્યું હોય. પછી કે એમાં કીધું કે વેદવાસીન વિદ્યા ઝઘડા, પંડિત થવાય, વેદવાસીન પંડિત થવાય. એક વેદના શ્લોકમાંથી આખો દિવસ એનું વ્યાકરણ કે પ્રવચન થઈ શકે. તો આ વેદમાં આમ કીધું, આ વેદમાં આમ કીધું, આ વેદમાં આમ કીધું, આ વેદમાં આમ કીધું, શારે વેદનો સાર, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું અયાત્મ બ્રહ્મ, આત્મ બ્રહ્મ છું, સારે ખરેવન બ્રહ્મ, આખું વિશ્વ બ્રહ્મ છે, એવું શારે મહાવાક્ય, શાર વેદના મહાવાક્ય સાર રૂપ છે. આપણા સુખવિલાસનું હેડિંગ છે સુખવિલાસ, સુખવિલાસ, સુખનો વિલાસ, જે ભગવાન વ્યાસને સુખ પ્રાપ્ત થયું એ વિલાસ, સુખરામ બાપુની અનુભૂતિ, ભાગવત શાસ્ત્ર પુરાણો સર્વનો સાર, કયાત્મ બ્રહ્મ, હું જ બ્રહ્મ છું એવો. તો ત્યાંથી એ ભક્તિ પૂર્ણ થઈ. આ ભક્તિના પદો બાપુએ પણ લખ્યા છે, આપણે લીધું અને લેવું હોય જી. તો શાસ્ત્ર છે ને ખટ કહેવામાં આવે છે, ખટ, ખટ દર્શનમાં ખટપટ ચાલી, ગુરુ રીજે અને ગુરુ ગુમાલી. પાછી સવારમાં બાપા એ કીધું કે એની મહેલ પાઈ મત મતાંતર છે, પતંજલિ, સાંખ્ય યોગ, મીમાંસા, એ શાસ્ત્ર છે, અને એની મહેલ પા પણ મત અલગ છે, પણ છેલ્લે સાર એક છે, એક સાર આવે, મતભેદ હોય. બાળકોને પીરિયડ લેતા હોય ત્યારે એક જ શિક્ષક ન હોય, પ્રાથમિક ભૂમિકાની મહિલા હોય, કેજી કેમાં હોય, પણ જ્યારે પછી મેં હમણાં છોકરાને પૂછ્યું ને, એક નાનકો છોકરો ચોથું ભક્ત ત્રીજું ભણે, મેં કીધું તને હું કે તો કેટલા પીરિયડ લઈ, કે મેં હું મેં કે બધું નોખું નોખું ભણાવે, તો ભણ્યા પછી એટલે સાર તો એક જ આવે ને. તો વેદવાસીને વિદ્યા જગડા, સદગુરુ વસન કોઈ વિરલા પકડ્યા, તો આ ભક્તિ એક જ કહેવાય. આગળ કીધું ને, મારે એક નામ જ, કોણ ધર્મદાસે કીધું, જનમ દરીને વિસરું નહીં,
हरि गुरु संत नी सेवा गायु ना आगे धर्मदास कबीर ना शिष्य भगवान कबीर ना शिष्य अन परम भक्त था अढ़लक संपत्ति जेने कुबेर कहवाय एटली अढ़लक संपत्ति आ भक्ति समझता शरणागति स्वीकारी अने जेम रामदेव जी महाराज नो पेटा भागीदार दलु वाणियों विदेश नी मैल पा धन कमावा गयो तो अने पछी विपरीत परिस्थिति नी मैल पा शरणागति स्वीकारी जीवन प्रयत्न सेवा करी एमां धर्मदासे एवी सेवा करी एक भक्ति पद प्राप्त तो वेदवासी ने विद्या झगड़ा सदगुरु एक वसन ईज भक्ति है सदगुरु नु वसन भक्ति बनी गई तो अठारमू पुराण भागवत जेनो सार कहेवामां आवे भक्ति नो सार प्रेम लक्षणा भक्ति कहेवानो तात्पर्य जे जगत माते आसक्ति प्रेम ममता छे एटली ज आसक्ति ई आसक्ति बधी दाखला तरीके आपणे दोवडू लो નોખા નોખા તાર હોય કૂતરનો તાર એક હોય તો તૂટી જાય બે હોય તૂટી જાય ત્રણ હોય તૂટી જાય પણ હળવે વખત શાળી પસા દોવડાનો તાર કરીને એક દોરી બનાવી લો પછી ગમે એવી રેશમની દોરી હોય કઠણમાં કઠણ પાણો હોય ને એને એને શું કરી નાખે ઘીસી મારી દે એમ એ કાર્ય પસાથી હાંટ કે હો દોરાનો વીંટો કરજો ને પછી દોરી કરો તો બધી જગતની આસક્તિની મમતા છોડીને એક દોરી કરીને પરમાત્મા શરણ જ લાવીજો આ ભક્તિ આ ભક્તિ સૂત્ર તો રહેવાનું સંસારમાં અને ક્યાં રાખવાનું મન સંસારમાં સરસો રહે મન રાખે મારી પાંચ ગીતા અર્જુન આ ગીતા સાર આ ગીતાનો સાર છે કે ભગવાન કે શરણમાં રાખ મારો તારો તાર શેડા છોડી દેવાના ન્યા લગાડી દેવાના સંસારના રહેવા છતાં શેડા ભગવાન વ્યાસ અને એ કોને કીધું ડોંગરે જ મહારાજે આખે આખું નિસોડ કરી અને પી ગઈ અને રસરૂપે પોતે કેવું એનું જીવન હતું બાળક જેવું થઈ ગયું એ કથા વાર્તા ભગવાનનું જીવન ચરિત્ર અવલોકન કરતા કરતા શોધારે આંસુ રોત આખી ભાગવતી રોતા રોતા એનું જીવન આખું પ્રયત્ન રોતા રોતા જ ભાગવત કરે એટલો તો ભાવ હતો ગોપનીયતા ભાવ જેને કહેવામાં આવે શ્રી પુરુષનો ભાવ છૂટી ગયા પછી ગોપનીયતા ભાવ જેને કહેવાય અને ગોપીઓને એ જ ભાવ હતો શરીર હારે દેહ હારે નહોતો જેમ વસ્ત્ર તમે પહેરો છો વસ્ત્ર શરીરથી અલગ રહે એમ એનો જે આત્મ જેવાત્મા કહેવાય શરીરથી અલગ થઈ ગયેલો કહેવાય જેમ શ્રીફળ પાકને ગડગડિયું થાય જેમ અને એમ સંસારની મહેલમાં ગડગડિયાની ઘોડે રહેવાનું છે લોટકાની ઘોડે નહીં દડદડ દડદડ નહીં ગડગડ ગડગડ સમજાણો અદભુત ભક્તિ તો ભગવાન વ્યાસ અઢાર પુરાણ આખી સરિતા ભક્તોનું ચરિત્ર ભક્ત ભગવાન અને ભક્તિ આ ત્રણે એકરૂપ છે એકરૂપ થવાનું ભક્તિ થતા ભગવાન ભક્ત એકરૂપ થઈ જાય આ ભક્તિ કોઈ પણ તમે કાર્ય કરતા હો એકરૂપ ન થાય ક્યાં સુધી ધંધો ન થાય એની મેલ પર ખુશી જવું પડે કોઈ પણ એમ આમાં એકરૂપ થવું પડશે તો ભાગવત વૃદ્ધાવસ્થાની મેલ પર ભગવાન વ્યાસે અંગીકરણ કરી જીવનની મેલ પર જોયું તો કે આ સુખ મને જે પ્રાપ્ત સુખ નિરવ શાંતિ પ્રાપ્ત થાય છે પ્રાણી માત્રને કેમ થાય મનુષ્ય અવતારની મેલ પર તો ભગવાનને પ્રાર્થના કરી વૃદ્ધ અવસ્થાએ અને દીકરાની માંગણી ભગવાન પાસે કરી કોને ભગવાન વ્યાસ કે એક દીકરો થઈ જાય હું કામે કે જગતના પ્રાણી માત્રને ભાગવત પ્રાપ્ત થાય એ માટે અને આપણે હું કામ આગળ કીધું ગાયું ને કે દીકરા દીકરી ધન દોલત મંદિર માળિયા કે બાયુ મારે જોઈતી નથી તો ભગવાન વ્યાસે છોકરો અમે જોયો પણ હુકામે જનકલ્યાણ હાટું અજમલ રાજાએ ભગવાન પાસે માંગણી કરી હુકામે દશરથ રાજાએ ભગવાન પાસે માંગણી કરી હુકામે જનકલ્યાણ હાટું પરમારથને કારણે પરમારથ હાટું કીધું ને કે કહે પ્રીતમ સ્વાર્થ નહીં પરમારથ પર પ્રીત એવું પરમારથ કર્યો કે જન હાટું આ શરીર તન મન ધન
परमात्मा ने क्यारे होपे के धन्य निजारी नर ने नार निजार निजार एटले आत्मो आत्मता भाव कार्य करवा बदा परमार्थने कारणे माग्यू भगवान ने शैल्यवस्था मलपा केवी भक्ति पराकाष्ठा वाली है घेरे थी कि आम सतीए प्रश्न पूछो भोलानाथ ने रूंढमाला नो के भगवान भगवान शिव ने कि तमारा गला ने मलपा जे रूंढमाला छे ते हेनी छे अने भगवान ने कीधु कि ए तमारा मस्तकनी माला केम तो कि तमारे जन्म अने मारे हूँ तो अजन्मा छू અજર છું, અમર છું, અખંડ છું, અવિનાશી છું, અવ્યક્ત છું, બ્રહ્મ છું, અને તું પણ એ છે, પણ છતાં તારે જન્મ મરણ કેમ, કે તું નુગરી છો. નુગરા નહીં સડે નિર્વાણ એની માથે છે સોરાજી ના લે નુગ્ર. તો કે ગુરુ, તો કે તમે મારા ગુરુ, અને સદગુરુ ઉપદેશ દે. ભોળાનાથ સતીને ઉપદેશ દે, ત્રણ તાળે પાડે અતલ વિતલ ને ભૂતલ, અને ત્રણેય લોકોની મહેલપા સસરાસરના જીવાત્મા શાંતિ પામી અને વિશ્રામ પામ્યા, અને આય ભોળાનાથને ઉપદેશ દે. સજાગ રહેવાની મહેલપા કીધું, સદગુરુ જ્યારે ઉપદેશ દે ત્યારે સજાગ રહેવાનું, અને જો ત્યારે સુરતા ન હોય તો આપણો જન્મ ફેલ થાય, અવતાર ફેલ થાય, 84 લાખ અવની ફેલ થાય, એટલે સજાગ રહેવાનું. આ મનુષ્ય અવતાર ઉપદેશ છે, તે ઉપદેશ દીધો એને. તો સતે થોડાક સાધ સુકાણે, અને પછી એક પોપટનું ઈંડું હતું એની મહેલપા સેવાઈ ગયું, પોપટ થયું, પછી એ પોપટનું પોપટ થઈને ઉડ્યું અને ભોળાનાથ વાંચી ગયા, અને એ શરીર બદલાવાની શક્તિ આવી ગઈ, અને ભગવાન વ્યાસના ઘેરેથી સતી જળ ભરવા જતા તેની મહેલપા પૂરા રૂપે રૂપ બદલાવીને જળરૂપ થઈ, પૂરા રૂપે થઈ, અને અંદર એની મહેલપા ભગવાન સુખદેવનું પ્રાગટ્ય થયું. એ સુખદેવજી અખંડ બ્રહ્મચારી એના કુખની મહેલપા ભોળાનાથ પાસે વચન માગેલું કે હું જન્મ તો ધારણ કરું પણ મને માયા ન લાગે, તથા તું જન્મ ધારણ કરું, મારી અરે જેટલા જન્મ ધારણ કરી કોઈને એને માયા ન પ્રશ્ન કરે, તો કે તથા તું, તો કે હવે, તો કે તારો જન્મ થાય ને એક નક્કી તારે વચન ભોળાનાથે વચન લેવું રહ્યું. આ પહેલામાં પહેલી ગુરુ ગીતા ભગવાન શંકરે લખેલી, ગુરુનો મહિમા. ભોળાનાથ પણ ગુરુનો મહિમા ગાય, અને શંકરે તમને કોને હરાપ દીધો એ ખબર? ભોળાનાથ જેટલા ગુરુ માને એટલા આપણે નથી માનતા. તારે જન્મ લે એટલે નું ગુરુ નહીં રેવાય, ગુરુ કરવા પડશે માથે. ભલે તું તારે તને માયા નો પ્રશ્ન અજર અમર તું બધું કરો, પણ નું ગુરુ નહીં ફરતો, ગુરુ કરવા પડશે. કોને કીધું? સુખદેવજીને. કે સારું, એક વચન માનું. અને એ જન્મતા આવે અમર પછેડો લઈને ઉપડ્યા એ તો, હા, કારણ કે નિવસ્ત્ર વસ્ત્ર કે અમર પછેડો ગમી ત્યાં જવાનું છૂટ, કોઈ કાળ તો આવે નહીં, માયા લાગે નહીં, કેવી મજા, કયો કુખમાં વરદાન પ્રાપ્ત થયેલું જ. અને બધાને કુખની મહેલપા આ જ છે, કોઈને કાંઈ માયા મહેલપા લાગે, હું આ હું અહીંયા તું ત્યાં આવ્યો. તો વૈકુંઠની મહેલપા ગયા, અને ત્યાંથી ધક્કો મારીને કાઢ્યા. તો કે હું ભગવાનનો દીકરો, મને માયા અડે નહીં, તો મને કાઢવા એમ ક્યાં હોય? તો કે તું નુકરો હટલે. તો કે મેં પિતાને પૂછ્યું કે મારે ગુરુ કરાવવા પડશે? તો કે હા. તો કે તમે મારા ગુરુ થાવ ને તો કે આમાં મજા નહીં, આપણાને આપણા છોકરાને કાન વીંધવામાં મજા નહીં, હવે વીંધતાય નહીં, નકર કાર્ય કે એને દેહ ભાવ ને થાય જ થયેલો છે ને બધાય. જેના પિતા ગુરુ હોય એને દેહભાવ રે, શિષ્યને રે. કેવો તો કોક એવા પુરુષ હોય કે જેને દેહભાવનું રે, એટલે દેહના સંબંધે બહુ, અને ઘરમાં આમ થોડો વિશ્વાસ ન હોય હોય. પુષ્કરની મહેલપા મહાન સિદ્ધ પુરુષ થઈ ગયા, ગ્રસ્ત આશ્રમની મહેલપા જેમ સંન્યાસી તેમ ગ્રસ્ત બ્રહ્માનંદ, અને બે શ્રી હતી, અને એને કોઈ દી ગાયલ સિવાય બોલાવ્યા નહોતા બ્રહ્માનંદને, બોલો. એટલું તો માન હતું એનું ઘરમાં, હજારો શિષ્યો હતા. અપમાન, ખાવામાં ઠેકાણા નહીં, માન અપમાન, ન બોલવાનું બોલે,
પણ એક વખત નજીકની મેલપાયાનો કોઈ સત્સંગ ભક્તોએ રાખેલો અને એની મેલપાયાને બેનપણી પાછી જ્યાં આવી છે ને એને કંઠે બંધાવેલી ને પછી બે ત્રણ વખત ગયેલા. પછી તો એના બે પત્ની હતા. કેમ એટલે બધા તૈયાર થઈને જાવશો? કે અમારા ગુરુ મહારાજનો સત્સંગ છે ને ત્યાં જાવી છે. તો કે તમારે આવું છે? કે ભાઈ મને ખબર જ છે કે દરરોજ હારે જ હોય, ન ખબર હોય સત્સંગની દીકરી થતી. એ કે ભાઈ એક વખત તો આવો, તમે જો ખરે કેટલું માણા હોય, પંખા હાલતા હોય, આ હોય તે હોય, બધું ખાવાનું ઠાકર થાળી હોય ને બધું, તમે આવો હો હલાવીએ ને એમ જાણો. કે જોવી તો ખરા, હું નાઇટક કરે હિ ત્યાં ગયા ને, ત્યાં તો હજારોની મેદની સત્સંગ ભજન અને એવી જ્ઞાનની ધારા હાલતી હતી. આના હૃદય પીગળી ગયા બેના અંતસ્કરણ. તે એટલું રોવે, કાંઈ બીજું હા ભલે ની રોવે જ કે આને આપણે સમજ્યા નહીં, માયના નહીં, જોયા નહીં, આમ તો જો આપણે ક્યાં ભાવે ને. અને એને પાપ બળી ગયું અને કીધું આજથી આપણે હવે એને હજી સત્સંગ પૂરો ન છે ને, કે બે વાંહે તો ઉભ્યું થઈને ઘેરે વયું ગયું. આરથીને ત્યાર કર્યું, આરથીને દીવડા ને ફૂલ ને કંકુ પગલાય કર્યા ગુરુના. પછી એને ગુરુરૂપ ધારણ કર્યા. એટલે સમજાય તે થાય ને બધું, જઈ સમજાય તે હવાર એને તેથી સમજાણું છેલ્લે છેલ્લે. તો તારે નો ગુરુ નહીં રહેવાય. તો સુખદેવજીને ગુરુ કરવા હાટું જનકજીને પાસે ગયા અને જનકજી અનેક પ્રકારની વિવિધ પ્રકારની પરીક્ષાથી પારંગત થઈ સંસારની મેલ પર આસક્તિ નથી ક્ષે એ સુખદેવજીએ ગુરુ ધારણાની મેલ પર, ગુરુ શિષ્યના નાતાની મેલ પર, ગુરુ હું માગે શિષ્યને શું અર્પણ કરવું એ પ્રથમ ભૂમિકાની મેલ પર કીધું. કે જનકપુરની મેલ પર પહેલાં તો સદગુરુ માથે સંચય કર્યો. જુઓ આ બધા થાય. સુખદેવજી અખંડ બ્રહ્મચારી માયા લેશ નહીં તો માયા આવી ગઈ મેલ પર. હા, એને કીધું કે ભાઈ જનકપુરની મેલ પર જનક વિદેહી કરીને એક મહાન પુરુષ છે. એના પિતાએ કીધું કે એને ગુરુ ધારણા કરાવો. તો જનકપુરની મેલ પર ગયા. તો સુખદેવજીને એવું છે કે કોઈ મહાપુરુષ હશે, મહાત્મા હશે, સંન્યાસી. તો પૂછ્યું કે ભાઈ જનક વિદેહી કરીને કોઈ મહાપુરુષ છે? તો કે હા, અમારા રાજા જ છે. લે, મારા બાપા અહીં કેમ મેઘલાય છે? તો પછી કીધું કે કાંઈ વાંધો નહીં, જાવી તો ખરા, જોવી તો ખરા કોણ કેટલામાં છે એમ. પહેલાં તો બધા એ જ તપાસે, ગુરુ કર્યા પહેલાં હવે તપાસે શું કરે છે હું નહીં, બધું એવું જોયા કરે. પછી આપણે કારક વિશ્વાસ આવે ને, આવ્યા પછી એ પાછો હોયો નથી જતો, હોયો જાય. તો ગયા અને ગયા તો ખરા, પણ પાછો રાતનો સમય દશક વાગી ગયેલા, મોડા ગયેલા. અને જનક રાજા શયનખંડની માઇલ પર સુનિરાજના સાથની માઇલ પર સૂતા હતા. એક શયનખંડની માઇલ પર તો પોતાને દેહને કાંઈ લેવા દેવા હતું નહીં. ગ્રસ્ત અવસ્થા વિરક્ત જીવન હતું અને પોતે આત્માની માઇલ પર 24 કલાક રતને રત રહેલા પુરુષો હતા. જેને ભગવાન રામ જો બ્રહ્મ જેવા જમાય હોય, ભક્તિ જેવી દીકરી હોય, ક્યારેય પ્રગટ થાય. અને અષ્ટાવક્ર જેવા જેને કુખને જ માઇલપા જ્ઞાન હોય એવા મહાન સદગુરુ હોય, તો એ જનક રાજા ગ્રહસ્થ આશ્રમની માઇલપા હતા. એટલે સોનીનાજી એક ખંડની માઇલપા, એક પલંગની માઇલપા બે સૂતા હતા. તો સુખદેવજી પરીક્ષા માટે, ગુરુની પરીક્ષા માટે એ ખંડની માઇલ પર ગયા અને જોયું તો પોતાની માઇલ પર અખંડ બ્રહ્મચારી હોવા છતાં એની માઇલ પર કે ભાઈ આ પુરુષ તો કામી છે. હવે કેટલી ભૂલ કરી ગયા, ગયા તા ગુરુ કરાવવા અને સદગુરુ માટે કામનાનું આરોપણ નાખ્યું, ત્યાં તો કામી પુરુષ છે. તો જનક રાજા હતા એ તો યોગી પુરુષ હતા, યોગ સિદ્ધ પુરુષ હતા. અને ખબર પડી ગઈ કે આરો આવ્યો છે કંઠી બંધાવવા, મને કામી સમજે છે, સમજાણું. એની યોગ શક્તિથી સુખદેવજીને ઉમરામાં ઊભા રાખ્યા. ઉમરાને મેલ પર બરોબર ઊભા હતા, સામે ઉમરું હતું,
હેઠે ઉમરું આવે ને, માથે બે પગ રાખીને ઊભા હતા અને પછી તરત જ નિંદ્રાધીન કરી દીધા. જાગૃત પછી નિંદ્ર અવસ્થા હતા, એની મેં પછી સપનું અવસ્થા ચાલુ હતી. ત્રીજી ભૂમિકા એ ગુરુના કૃપાથી ચાલુ થઈ ગઈ. ઊભા ઊભા ઓને ઘડી એક કલાક બંધ કરાવી દો, એક કલાક બંધ કરી દે કે બાપુ સચિન. પછી સુખદેવજીએ સપનાની મેલપા એક એવું દર્શન કર્યું, હતા બ્રહ્મચારી, કે હારામ હારી રાજકુરિયારે લગ્ન કર્યા. પછી લગ્ન કરવા શું કામ નબળા કરવા, આપણે હારા જ કરાવી ને. રાજકુરિયારે સંબંધ કર્યો, લગ્ન કર્યા અને પછી ગૃહસ્થ આશ્રમ ચાલુ થયો. બે દીકરીઓ ને બે ત્રણ દીકરા, દીકરીઓ ભણવા ગયું તો દીકરાને લઈને ફરવા ગયા હતા, ફોર વ્હીલ લઈને જાય જ નહીં તો આપણે હું કામ, રથ લઈને લ્યો ને. સુખદેવજી ગયા, પછી બગીચામાં ગયા, બગીચામાં આ જ મોસમ પાછી કેરી પાકલ હતી, અધિક મહિનો હતો કેરી હતી જ આંબે, છોકરા આંબા હેઠળ હતા ને કેરી ખાવાનું મન થયું. એ ડેડી પપ્પા હતા કેરી ખાવી છે, છોકરાથી ન અંબાણી. સુખદેવજી માઈ ઠેકડો મારવા ગયા ને, કે ઉમરું ભટકાણું, ઉમરું ભટકાણું. એટલે જનકરાજે આખ્યો છે ને કીધું, કેમ કેરી ન અંબાણી, કે નીંદર ઉડી ગઈ, નહોતી બાયુ, નહોતા છોકરા, નહોતા કાંઈ નહોતું, નહોતો આંબો, ઉમરું ભટકાણું, ઢોકળું થઈ ગયું. સમજાણું ઢોકળું, ઘણા ઢોકળા લઈને ટાટા મારતા ઢોકળા. એટલે પછી કીધું, ઓહો ક્ષમા ચાહું છું, જેમ લાકડે પડે એમ દંડોટ પ્રણામ કર્યા જનક રાજાને, હું ગુરુ ધારણા કરવા આવ્યો છું. હવે એક કામ કે તે મારી પરીક્ષા કરી, મારે તારી પરીક્ષા કરવી પડશે ને, જેવી આજ્ઞા. તો સ્વરામ બાપાએ ગુરુ મહિમાની મેલપા, ગ્રસ્ત જીવનની મેલપા અવલૌકિક ભક્તિ કરીને કીધું કે કામી ક્રોધી લોભી સદગુરુને દેખે તાકુ કર્તવ્ય જાય અલોકે. હું કીધું, સદગુરુ કર્યા નહોતા ક્યાં સુધી જોઈ લીધું, પણ હવે ન જ જોવાનું, ધારણ કર્યા પછી. અહીં પહેલાં જોવાની છૂટ છે. એટલે જ કીધું કે હજાર ને એક લાખ વખત વિચાર કરીને સદગુરુના શરણે ગયા પહેલાં, વિચાર કરવાનો પછી, કોઈ પણ પ્રકારનો આરોપ પણ સદગુરુ માથે નહીં નાખવાનો, અને નાખે તો તમારું સુકૃત ને પુણ્ય ભજન બધું ખલાસ થઈ જાય. એટલે ખાસ હો વિચાર કરીને કાર્ય કરવું. આ છોકરા શેર બજારનું મને શીખવાડે ને બાપુ, આમ હોય ને અટાણા 10 લાખ આવી ગયા હોય ને, બટનમાં સેજ ભૂલ થઈ ગઈ હોય ને તો 10 લાખ માઇનસ થઈ જાય. આમાં આમ જ છે બધું, આ કોમ્પ્યુટર ભક્તિ જ છે. આમ ખબર ન પડે અને આપણને વ્યામ હોય, આપણે દીવાએ તે અંધારું હોય, સમજાણું ખબર પડે ને. આમ દીવો લઈને જતા હોય ને હેઠે અંધારું, ઉપર પ્રકાશ હોય, અને આપણે જરૂર ક્યાં હોય, હેઠે પ્રકાશની જરૂર હોય, તો આપણે ઊંધા પ્રકાશ લઈને આટા મારતા હોય. એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું. કામી ક્રોધી લોભી સદગુરુ કો દેખે તાકું કર્તવ્ય જાય હલે કે, સવારામ બાપાએ કીધું. તો પેલા વિચાર કરી અને પછી સદગુરુને ચરણે થવું અને જવું. પછી હું છું જનક રાજાએ કીધું કે ભાઈ હવે કાલે 10 વાગે તમે આવી ગયો ને, 10 વાગે રાજ્ય સિંહાસન માટે જનક રાજા બેઠા હતા, ભરી સભા હતી, પણ નિર્લેપપણે સાક્ષી ભાવે. કેવી સાક્ષી ભાવ, જેને જન્મીને જગમાય સતગુરુ સેવા રે ધન, ધનય નો અવતાર સફળ કીધી કાયા રે જરણ, વાળા હરિજન જનકની જેવા રે. ઝરણું વહે ને એમ વહતા હતા એની સુરતા બ્રહ્મા. કેમ કે ડુંગરામાંથી જેમ શુદ્ધ જળ, એમ કાંઈ લેવા દેવા નહોતું, નિર્લેપપણે બેઠા હતા રાજસિંહ આચરણમાં. એને કાંઈ જગત નડ્યું નહીં, ખૂબ વૈભવ હતો. ખૂબ જનક રાજા જેવો વૈભવ કોને હોય, જેની ઘેરે ભક્તિ હોય, ભક્તિ અષ્ટ રીધી સીધી મુક્તિ, તેની શરણની દાચી હોય, અને એનો બાપ હતો બ્રહ્મનો સસરા હતો, એની પાસે હું ખામી હોય, પણ નિર્લેપપણે હતો, કાંઈ નડ્યું નહીં.
અને આપણે ઝૂંપડાની મેલ પછી એની સ્થિતિ છે હજી. મોહ અને મમતા છૂટે, છૂટી ગયેલું બધું. તો કીધું, તમે કીધું તું ખવારા 10 વાગે આવવાનું, હવે અમે આવ્યા છીએ, હવે હું અમારે માટે બોલો. તો કે આ જનકપુરની મહેલ પા બહાર મેળો ભરાણો છે, તમારે મેળામાં જવાનું છે. કે ભાઈ કંઠી બંધાવીને મેળામાં શું કામ છે? કે ભાઈ પેલા મેળો કરી લે, જ્યાં મેળો જ્યાં મામદો ભેળો, પેલા મેળો કરી લે. એટલે પછી મેળાનો મંડપ કરવાની, એમ ને પેલા મેળા કરાવતા, ક્યાંય આસક્તિ નથી. સારું, કે પેલા મુંડન કરી નાખો, બોલા બોલા ઘનાને, વાળાને ટકો કરી દે. મુંડન કરાવ્યું, કાહાની તાહળી, એની મેલ પર અમૃત જેવું ગાયનું દૂધ ઠાકર નાખેલું, અને સવારે 11 વાગે તાહળી ચડાવી માથે, કે આજે ધૂપ ટાણે આવીએ. કે તાહળી શું કરવાનું, કે આખા મેળામાં જવાનું, શારીરિક દર્શન કરી, અને વળતી વખત પાછું આવીએ. ટીપુ જો ઢોળાણું ને તો તારું માથું ઉતાર લેજો, નહીં ઢોળાય તો તને સદગુરુ ઉપદેશ આપશે. જા આવી તો પરીક્ષા કરી. બેનો હોય ને એ કદાચ હિંડોણી માથે ગાગ ગોળી લે, હાંડો લે, ગાગે લે, ઓલું દેગડું લે, બધું લઈ શકે બેનો. અને વગર હિંડોણે પણ બેનો પાસે સ્થિરતા હોય લઈ શકે, કારણ કે પ્રેક્ટર છે ને. નાની દીકરી હોય ત્યાંથી ત્યાં પછાવર હોય, પછી પછાવર બેનને કીધું કે તમે લઈ લો, તાંહળી માથે લઈ લે. પણ ઝલકાય કરી, ઝલકાય. અને આ ઝલકાવા, આ જો આ સદગુરુનો ઉપદેશ છે, આ ઝલકાવા નથી દેવાનું, સ્થિરતા રાખવાની. તો મંડન કરાવી, કાહાની તાળી, દૂધની ભરી, અને મેળાની મહેલ પર ગયા. અને શારી કોઈ મેળો નિહાળીને આવ્યા અને જોયું, કેમ છું? તો કે તમે તમારી આજ્ઞા પ્રમાણે થઈ ગયું રેડી. કેમ, મેળો કેવો કરતો? કે એ નથી જોયો. કેમ? તો કે ભાઈ એ મેળો જોવા જાવ તો આ બધું ઢોળાય ને. આ સંત આને ભક્તિ કીધી, જો તમે બાહેર વ્રથી રાખી તો ઉપદેશ સદગુરુનો ગયો. પછી સુખ જનક રાજાએ ઉપદેશ દીધો, અને પછી તપ કર્યું, અને પછી ભગવાન વ્યાસે જે ભાગવત છે એને આપ્યું. એ ભાગવત જ્યાં કમ્પ્લેટ વ્યાકરણ હોતું, જીવનની માઇલ પર ઉતારી દીધું સુખદેવજીએ. અને ભક્તિ કેવા ત્યાં, એ જ સ્થિતિની માઇલપા પરીક્ષિત આવ્યા. ભય હતો, મૃત્યુ નજીક હતું, વૃદ્ધ અવસ્થા હતી, કોઈ પણ સ્થિતિની માઇલપા યોગ થઈ શકે તેમ નહોતો, દાન થઈ શકે તેમ નહોતું, તપ થઈ શકે તેમ નહોતું, અને એની બુદ્ધિ પણ એટલી બધી કે સત્સંગ ગ્રહણ કરી શકે એવી નહોતી. પણ છતાંય ગુરુકૃપા સામે આવીને આ સુખદેવજી ગયા ભાગવત લે. અને એ જ આ ભાગવત આખું રસોમય ભક્તિનો જેને સાર અર્ક કહેવાય એવું, એ જ્યાં સુખદેવજી સામે બેઠા, ક્યાં તો અનેક પ્રકારના વિવિધ પ્રકારના ઋષિમુનિ, દેવતાઓ, દેવીઓ, માનવ બધા અને આવ્યા. સંભળાવાનો તો એક ને હતું સુખદેવને, પણ આ બધા આવી ગયા. તો નારદ મુનિ, ભગવાન વ્યાસ, સુખદેવજી આ ભક્તિની રસમાંથી પસાર થઈ, અને પછી ભગવાનનું જે ગોપી અને ભગવાન કૃષ્ણનો રસોમય ભક્તોનું ચરિત્ર અને દીર્ઘાથા એ ભાગવત રૂપે, અને એ સાંભળતા બધા સંશયો, વાસનાઓ, અહંકાર શૂન્ય થતા, અને પરીક્ષિતનું અજરમર મૃત્યુ નચ્યું. તો ભક્તિ એવી, તો ભગવાનના ગુણાવાદો, ભાગવતનું રસપાન કર્યું, ભક્તિ પ્રાપ્ત થતા જન્મ મરણ મીટ્યા. 125 વર્ષ સુધી પરીક્ષિતનું આયુષ્ય હતું. છેલ્લે 7 દિવસની માઇલપા એમ કહેવાય કે ખાલી સાંભળવાથી એની મુક્તિને મોક્ષ થયો. સુખદેવજી, જનક રાજા આ તો ભક્તિના ભોગી હતા, નરસિંહ મહેતા ભક્તિના ભોગી હતા. તો
जन्म कर्म ऐसे राम के गाय सोने नित्य नित्य कहे प्रीतम स्वार्थ नहीं परमारथ पर प्रीत भक्ति चिंतामणि सित धरे करे न अन्य उपाय। भक्ति से एक चिंतामणि, चिंता नो नाश करनारी भक्ति तमारी मेल पावी जाए तो सर्व चिंता समन्वय चिंता मटी जाए। अने आ तारी भक्ति सालू करे चिंता वधे उपाधि आवे। कोई पण वस्तु झुकति विना थई जाए एटले विपरीत थाय। भक्तिनी जे झुकति छे, भक्तिनी झुकति छे झुगती रे जाण्या विना भगति न शोभे ने। भक्ति विना झुकति विना नी भक्ति शोभे नहीं। ઘણાય ભક્તિ કરતા હોય ઉધળી ભક્તિ મનસ્વી રીતે મનમુખી રીતે કોકને હા ભળીને જોઈને એ ભક્તિ શોભે નહીં, શોભે છોકરાઓ ગમે એવા રૂપાળા હોય એને હાડલો ને પોલકું ઘાઘરો પહેરાવી શોભે ખરા, શોભે એનું શોભે કીધું ને કે ભક્તિના દાન ગુરુજી દીજીએ। સદગુરુ ભક્તિના દાતા, ભક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય? સદગુરુ પાસે। એટલે તો ભગવાન રામે કીધું પ્રથમ ભક્તિ સંતન કર સંગા, તો તારે ભક્તિ જ સબરીને કીધું હોય તો સંતોનો સંગ કર, સદગુરુનો સંગ કર, ભક્તિ ન્યાથી પ્રાપ્ત થાય। ભગવાન રામે એમ નથી કીધું કે મારી પાસે એમ કીધું કે ગુરુએ આપેલ જે જાપ છે એ જપતું તારે મારું ધ્યાન રાખજે હું મળે, તો કેવી સરસ ભક્તિ લખેલી જો। ભગવાનના ગુણ ગાવાના કેવા? તો કે કપટ તજીન, ભગવાનના ગુણ ગાવ, ભજન કરો, સેવા કરો, સમરણ કરો, જે તે કપટ તજીન કરવાનું, કપટ, પટ એટલે પડદો, અલગ પડદો નહીં રાખવાનો, પડદો જ્યાં પ્રીતને પ્રીતને પડદો ને પ્રીતને પડદો દોનો રાખે એ દુશ્મન કી રીત, તો ભગવાન તમારા દુશ્મન થાય અમુકના, અમુકનું ઊંધી ભક્તિ થાય, વિપરીત થાય। તો ભક્તિ છે ચિંતામણી છે, શું છે? મણી છે, સદગુરુ મણી આપે, જીવમાંથી શિવ થાય અને લોઢામાંથી કંસન થાય, ભક્તિનું પારસમણી છે, પારસમણી। તો ભક્તિ કરો ને તમે જે પારસમણી, તમે જે સંકલ્પ કરો એ સિદ્ધ થાય, હારો કરો તો ભલે મોળો કરો તો ભલે, આટલા બધાની ભક્તિ કરવાની, એવું કઈ થાય? એક જ વસ્તુ હોય તમે હારું મોળું થાય, થાય એનું પ્રમાણ છે આપણે, તો બાળેનાથ ચરણે સિદ્ધ રામદેવ બોલ્યા એ જ એના ગુરુભાઈ બીજા કોણ હતા? ભેરવો, એની કે વાણી ન આવી, બાળાના હાથ ચરણે ભેરવો બોલાવ્યું, આવ્યું બેન ભક્તિ જ આપી હતી, હું આપ્યું હતું બેને ભક્તિ જ આપી હતી, અને ભક્તિથી નિધાર ધર્મની, સનાતન ધર્મની સ્થાપના રામદેવજી મહારાજે કરી, મહાધર્મની સ્થાપના કરી, આને માણા ગંધાય માણો સાંભળા સુથ્યા આજ ભક્તિ। એટલે સુખરામ બાપુએ કીધું એવી ભક્તિ રે ભૂલ્યા છે ભગવાનની, મોહ નો મળે માફ। ભક્તિ મોહ મટાડવા હાટું છે, મોહ વધારવા હાટું થી નથી। ભક્તિ કરે ને તો મોહના બંધનો તૂટી જાય, મોહના મૂળિયા નિહરી જાય। પેલા તો પહેલા પેલું મૂળિયું ભક્તિની મેલ પર નડનારું છે તે અહમ છે, એટલે સદગુરુને પેલા અહંકાર સમર્પણ અર્પણ કર્યા, પછી જે સાઈડના કામ ક્રોધ મોહ લોભ અહંકાર દ્વેષભાવ ઈર્ષ્યા એ જે પડખેના મૂળિયા છે ને એ પછી કાપવાના છે, એટલે ઝાડવું કઈ રહે? મોહ અને એ બંધન છે, તો ભક્તિથી મોહને મટાડવાનો છે। જો તમે ભક્તિ કરતા હશો ને તો તમને બહુ ખાવામાં આસક્તિ પછી નહીં રહી,
बहु लुगड़ा में आसक्ति नहीं रही, बहु घरेणा में आसक्ति नहीं रही, बहु मकान में आसक्ति नहीं रही, गाड़ी में आसक्ति नहीं रही, बहु व्यवहार में आसक्ति नहीं रही, पिक्चर जो नाटक में आसक्ति नहीं रही, बहु संपत्ति में आसक्ति नहीं रही, केम के हाची वस्तु जेने समझेगी एनी आ बात छे। जे हाटू जगत दौड़े से प्रपंच करे पाखंड करे कपट करे एन ई तम नहीं करी हगो, कारण के तमने खबर पड़ी कि खासू हूँ खोटू हूँ। भक्ति केवी छे के पारसमणि, पारसमणि अरे आवी जाए तमने खबर पड़ी जाए खासी आ वस्तु पथरो नथी। पथरा संगा थे हीरो पड़ियो ने किंमत क्यांथी थाय, सासो हीरो सदगुरु तणो ए घाट में खड़ाय, अने तमे घाट में खड़ाओ। जे अपने मेलपा उणप छे खोट छे जे दोषो छे एनी मेलपा कलीनता मणे आवा, जेम एक पत्थर माथी परमात्मा नु स्वरूप बने एम स्वरूप ने मेलपा थी एकदम खराबो काढीने पछे मूल स्वरूप मेलपा पछे गहीन लाहू करीने पछे एने पहेलपा हाथक बेहारीने पछे हवन करीने भगवान ने पधरावीने एने मेलपा ब्राह्मणों द्वारा प्राण पूजीने पछे पूजनीय थाय एम भक्तिमता जे श्री होय के पुरुष होय एना जीवननी अंतस्करणमांथी मलिनता थई जाय, बार दोषो वैया जाय अने जन्मो जन्मना कर्म ने पाप अहन शून्य थई जाय एटले पोते स्वरूप बनी जाय। બાપુ કહે ને કે નદીમાંથી પાણો દડતો દડતો 200 કિલોમીટર સુધી જાય એટલે ગોળ થઈ જાય, પછી મંદિરની મેલપા શાલિગ્રામ તરીકે લાહો થાય ને પછી પૂજાય, ખરહટ નહીં। એમ આપણું જીવન સરળ ને સહજ બનાવો, આ ભક્તિ। બોલાવ્યા થાય નહીં, નાખોરા ફરી જાય, મોઢા ફરી જાય, પગ ફરી જાય, વાણી ફરી જાય, દ્રષ્ટિ ફરી જાય, એ ભક્તિ નથી, એ જે ખરહટ પથ્થર છે। શું છે? પાણા પથ્થરમાં ન હાલે, એ ક્યાં હાલે? પાયામાં ન હાલે, જીવનની મન પર સરળતા અને સહજતા લાવો। આ બધા ભક્તિના અંગો છે, નવધા ભક્તિના નવ અંગ નહીં, આ બધા એના જ અંગ છે। એકમાંથી એક નિહિરાજ કરે, નિહિરાજ કરે છે પારસમણી, એકને અડતો બધી ઘણી ખરું અડે, બધું હોનું થાવો મને। આપણે આપણું ડોક્યુ કાઢીને જોવાનું કે આપણે કાંઈ સુધર્યા, આપણે કાંઈ ફેર પડ્યો કે એના એ સહી, કહીને ગુમડે તો કાંઈ ન આવે એવા સહી કે કામ, કે કાંઈક ત્યાગ સમર્પણ દયા દીનતા સરળતા સહજતા એવું કંઈક જીવનની મેલપા કાંઈક ગુણો આવ્યા લાવવાના, આવી જ જાય હળવે આવે। હાસુ સ્મરણ કરો, સેવા કરો, ભગવાનની ભક્તિ કરો અને ભગવાન આરાધના કરીને પ્રાર્થના કરો કે હે ભગવાન મને હવે સુધારો કાંઈક, સમજાણું? પાછું હાજે હોતી વખતે કહેવાનું હમ કભી નહીં સુધરેંગે, એ ના હિસ્સે અમે, ક્યારેક ભગવાન આમો જોયો સુધરી જવાય। ભક્તિ ચિંતામણી શીત ધરે કરે ને અન્ય ઉપાય, શીતની માઇલ પાસે સદગુરુએ આપેલ જે વસ્તુ છે એ ભક્તિ છે। ગંગા સતી કીધું ને કે નવધા ભક્તિમાં પાનભાઈ નિર્મળ રહેવું શીખો, વચનનો વિશ્વાસ, ગુરુનું વચન છે નવધા ભક્તિનું અંગ છે। શીતની માઇલપા મૂકવાનું, પહેલાં મનની માઇલપા મનન કરવું, બુદ્ધિની માઇલપા તર્ક છોડીને સાત્વિક બુદ્ધિ થાય, પછી શીતની માઇલપા સંવેદન અને છોડી અને પછી એકાગ્ર શીત એનું શીતવન કરવાનું, ચિંતામણીનું જે સદગુરુ આપે છે એનું ધ્યાન સમરણ અને એની સેવા, શીતની માઇલપા મૂકવાનું ચિંતામણી। તો શીતની માઇલપાથી વિષય વાસના અને ખરાબ વ્રથિનો નાશ થઈ જાય। જન્મ અને મરણનું કારણ ક્યાં છે? છેલ્લે અહીંયા એ મટાડી દેવાનું। અનેક જન્મની વાસના શીતમાંથી રહેલી અને શીત હડે એટલે દુર્ગંધ થાય, એની મેલપાથી વાસના પ્રગટ થાય, નવી નવી વાસનાઓ પ્રગટ થયા કરે, એટલે વાસ શીતને કલીનતા કરવા હાટુથી શીતની મેલપા શું કરવાનું? શીતવન કરીએ, સિદ્ધરૂપનું ઈશ્વર બોલે છે આપ એને સમરે સુખ ઉપજે ટળે તારા ત્રિવિધિના, શીતવન કરવાનું સિદ્ધ રૂપ, સિદ્ધ એટલે સદગુરુ આપ્યો સચ્ચિદ આનંદ ઘન તનુ સોહી સ્વરૂપ, એને શીતની માલપા લાવવું, ઈ શીતની માલપા લાવવા હાટુથી જગત વિસરાઈ જાય, માયા વિસરાઈ જાય અને જીવ વિતૈણી વિસરાઈ જાય અને વાહે વધ્યા એ તમે, વાહે હું વધ્યું શું?
भक्ति चिंतामणि सीत धरे करे न अन्य उपाय कहे प्रीतम प्रेमे करी गुण गोविंद ना गाय अने वाहे पछी भगवान ना गुण गाय प्रेमे करी प्रेमे प्रभु नो भजन कर प्राणी आजीवन जूठ जानी वर्षा काल मा वेगे आवे जेम नदी मा पानी धन जोबन तारू जातू रेशे नथी गया नी निशानी प्रेमे प्रभु नो भजन कर प्राणी आजीवन जूठ जानी तो पछी भगवान ना प्रेमे थी गुण गावाना जे गुरु महाराजे आप्यु साधन अने क्या होती गावाना तो के सेला श्वास आउदी सबरी ने साधन आप्यु सार रूप आपी दीधु अने भगवान त्यां पधार्या भक्ति ने वंश थई अने वालो मारो आवे भक्ति ने वंश અહીંયા કેટલું સુખ અને સમૃદ્ધિ છોડીને ભગવાન ક્યાં ક્યાં ગયા જેને ભક્તિ કરતા હતા અને અહીંયા એક એકને આંગણે પૂછી 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 પૂછીને ગયા ક્યાંક રોકાણા ક્યાંક ફળ ક્યાંક ફૂલ ક્યાંક સેવા લીધી અનેક પ્રકારના ભક્તોને સુખ અને શાંતિ દર્શન દઈ અને ભગવાન ત્યાંથી પસાર થતા જાય કેવટની ભક્તિ જુઓ આગલા જન્મની મહિલા કાશબો હતો લક્ષ્મીનાગનો અવતાર હતા લક્ષ્મણજી ભગવાનના શરણ સુધી ન આવવા દેતા જે આવે ને કે ફૂન ફૂન મારે એટલે પાછા ચેટા બીજા અવતારની મહિલા આકાંક્ષા હતી કીધું ને કે કૃષ્ણ ભગવાન યોગભ્રષ્ટ આત્માની કઈ ગતિ થાય તો કે યોગભ્રષ્ટ આત્માની એ બીજા જન્મની મહિલા પાછો ભગત જ થાય જ્યાંથી અધૂરું હોય ને પાછું ચાલુ કરે અને આની ઈચ્છા એ જ હતી કે ભગવાનના શરણ જવું છે ને જવું જ છે અને છેલ્લે કેવટ થયો અને કેવટ થઈ કાશબો અને પછી એક જ સાથે ભગવાનના શરણ બસ કાંઈ આકાંક્ષા નહીં ભગવાન પર માગો ભક્તિ કોને કહેવાય બીજું બધું લફરું લોસાવાળું ન માગવું આ ભક્તિ કેવટે કીધું હતું મને એક વરસ ઓલા પણ આમ ગોટદોડ માટે બંગલો આપો ન થાય ભલે ને કે ઉતાવળે જે હારું સુરતમાં માર્કેટ હોય તે દી વેસુમાં આપજો એવું કાંઈ માગ્યું જ નહીં એને છોકરો ન માગ્યો બાય માગી નહીં ગાડી નહીં બંગલો નહીં કાંઈ નહીં પગ મને ધોવા જો રઘુરાય શક પડ્યો છે મનમાં પગ ધોવા જો એક જ આકાંક્ષા ભગવાન ભગવાનનો રાજી પોકારે મળે ભગવાનને રાજી કરે એવું કરી હતી ભગવાનને ક્યાંય ગમ્યું નહીં કેવટ પાસે ગમ્યું નિખાલતાની બાળક જેવું એનું જીવન એક વખત સુંગવેરપુરનો રાજા ગૃહ રાજા અને કેવટ બે મુગલા કરવા જતા હતા જંગલની માલપા તો એની માલપા કોઈ હિંસક પ્રાણી અને ભયંકર ત્રાડ મારી અને પ્રાણ લેવા આવેલા અને એની મહિલા કેવટેના પ્રાણ બસાવ્યા અને ત્યારે જેમ કઈ કઈને વસન આપવાના હતા એમને કીધું માગી લે તું હું તો રાજા છું તું માગી આપે જ્યારે જરૂર પડશે તે માગે તો આ એક મને બહુ ગમ્યું આપણે એ કઈ કઈની માંગણી અને એ કેવટની કે જ્યારે જરૂર પડશે ને આપણે તો હોસ્ટી જ કાઢી નાખવી ભગવાન જે જરૂર પડે તે આમ કે કોણ લેણું તો રાખો કોક પહેલે એનું રાખો અને આપણે જન્મથી જ મર્યા ક્યાં નકરું દેણું જ કરો દેણું જ કરો કોઈ પહેલે કોઈ પહેલે ભગવાન પાસે તો લેણું જ હોવું જોઈએ આપણે હું પછી મારે જરૂર પડતી માગે આને ભક્ત કહેવાય અને કેવટે ભગવાને કીધું કે ઉતરાય તને હું આપું કે અટાણ નહીં હું પછી હું ખા તમે વળતી વખત આવું તમારું જમા રાખો એ કે ભાઈ અટાણે કાંઈક લે ને તો કે અટાણ નહીં સીતાજી પાસે વેટી હતી ને રામને આપી દીધી હાલ્યો તમે આને કઈક આપો વેટી આપી કે અટાણે જોતી મારે ઉતરાયમાં હું તો કે માગું તો કે આ એક
આપશે તો ક્યાં? તો કે તમે વળતી વખત આવો ને મને પાસે એક ચા પાણી પીતા જાયજો, કોફી કોફી ચા, સલમ તો નથી પીતા રામ, કોફી વળતી. એટલે કેવી કે દર્શનની આકાંક્ષા હતી, અભિલાષા હતી કે મારે એક વખત ભગવાન પાછા મને દર્શન દે. ભક્તની ઈચ્છા તો એ જ હોવી જોઈએ, પરમાત્માના બસ દર્શન. દર્શનથી એને નેત્રો દ્વારા હૃદયની માઇલ પર ઉતારીને પછી બંધ કરી દેવાના, ક્યારેય વિસરવાના નહીં. આ ભક્તિ, આ ભક્તિ. આપણે વિસરાય બહુ જાય પાછું, વિસરવું એટલે ભૂલવું. હૃદય શુદ્ધ હોય ને વિસરેલું તો ન વિસરાય, પણ એને માઇલ પર કદડો હોય ને એટલે પાછું વયું જાય, શુદ્ધ વયું જાય. તો એ માંગણી હતી વસનની, બે વસન માગવાના. અને આજે ખબર પડી કે સૌદ બ્રહ્માંડનો અધિપતિ લીલા કરવા કેવટને ખ્યાલ હતો કે જે આદિનારાયણ છે એ મનુષ્ય અવતારની માઇલ પર લીલા કરવા પધાર્યા, અને એ આપણા ગામમાં આની પાછા નાઇટ રોકાવાના, ફૂલ ડે, દિવસે રહેતે બે. આ છોકરા ફૂલ ડે જાય ને એ નથી એવું જોતા, પણ આને જોયું કેવટે કે 24 કલાક ભગવાન એ રોકાવાના છે. અને ગૃહરાજાએ ઢંઢેરો પીટી અને કીધું કે આજે ભગવાન આવવાના, યથાશક્તિ પ્રમાણે બધા દર્શનની માઇલ પર હું લાવ્યા. જો આ ભક્તિ એનો, એ હવે એ બધા આદિવાસી હતા, પણ એ લાવ્યા હું ખબર, કોઈ લાકડાન, કોઈ પાંદડાન, કોઈ બધું એવું લાવ્યા ભાઈ કે અમારી પાસે હોય તમને ધરવી, અમને તમે જે આપ્યું એ ધરવી, જે હતું એ આપી દીધું ભગવાનને, કાંઈ નહોતું. દાંતવડા કોઈ થયા, કોઈ ખરપા, કોઈ કોચિયા, હું આવે તીર્થામટા બધા લે ભગવાનને કે આ બધું જો અમારા હથિયાર તમે આપ્યા, હિ તમારી કૃપા ત્યાં મળ્યું, ભગવાન રાજીના રેડ થઈ ગયા, જે હતું એ આપ્યું. એ કે અમારી મોટી એક જ છે ભગવાન, તમારી પાસે ચોરી નથી કરતા, નકરામાં ધંધો ચોરી કરવાનો, તમારું ન લઈ લેવી ને આ જ અમારી ભક્તિ. ભગવાન એક જ રાજી છે, આની ખાલત છે. ઓહો, એ કે અમે ચોરી કરવી, અમે શુદ્ર છીએ, અમે પાપી છીએ, અમારી પાસે કોઈ પણ જુક્તિ નથી, અમને કોઈ સાધુ સંતો પણ મળતા નથી, અમને કેમ ભક્તિ પ્રાપ્ત? હાવ નિખાલત મેં આત્મનિવેદન કરી અને બધા ગૃહરાજાની પ્રજા દર્શનથી ભગવાને બધાને તૃપ્ત કરી દીધા. ખાલી તૃપ્ત થયા તો મોક્ષ ને જ જો, હજી મોક્ષ નો જો, તૃપ્ત થયા, આનંદના ભરી દીધા ભગવાનને. પછી ગૃહરાજા લક્ષ્મણજી ભગવાન રામ અને સીતાનો પેરો ભરવાના હતા, એની પહેલાં એક બાજુ ખાનગીમાં કેવટે બોલાવી અને ગૃહને કીધું કે ભાઈ આપણે એક વખત જંગલમાં ગયા હતા ને ભેહ પડી હતી, મેં તમારો પ્રાણ બચાવ્યો હતો ને તમે મને કીધું બે વસન માગવાના, હું માગું અટાણ. ઓ, આ તો સૌ બ્રહ્માંડનો અધિપતિ પરમાત્મા મારે આંગણે છે ને તું માગ માગી કે શાર માગી લે જા, એટલા ફોર્મમાં હતા કે આ તો તું કે ન માગતો આપી દઉં, માગ માગ. કે એક કે જમના ગંગાજીના તટ પર કોઈ પણનું નાવ તમારું નહીં, નકર બધા એ ધંધો કરતા હતા, નાવ કોઈનું નહીં. તો કે એવી કેમ તારી બુદ્ધિ બુદ્ધિ કે બસ હું કહું એમ કહો ને, હા મારી એકની જ નાવ, હાઇલટ કહેજો અટન રાતે જ મેસેજ કહેજો બધાને, કોઈના નાવ આવે મારી સિવાય કોઈનું નહીં. ગૃહરાજાએ કીધું હારું જા. અને કેવટ ગંગાજીના કાંઠે એકલો હતો, બધાના નાવ એક એક સાઈડ એકલો હતો. રામ સીતા લક્ષ્મણ પાર થવા હાટું ભગવાન એની કૃપા કરી હતી, આગલા જન્મની જે ઈચ્છા હતી પૂર્ણ કરવા હાટું પરમાત્મા, જ્યાં જ્યાં જેની જેની ઈચ્છા હતી ને એ ન્યાથી વળાક લેતા હતા. બોલો, નકર ભગવાન ન્યા હું કામ, બીજે ન રોકાય, ગૃહ ન્યા હું કામ રોકાય, પણ આ કેવટ હાટુંથી રોકાણ. આગલા જન્મની મારી ઈચ્છા હતી ને કે શરણે જાવું, તો તમે કોઈ પણ આકાંક્ષા પરમાત્માને પ્રાપ્ત કરો ને કહો કે હે ભગવાન આ જન્મે મને પ્રાપ્ત થાવ, ભક્તિ કરીને ભગવાનનો સાક્ષાત્કાર થાવ, ન થાવ તો પાછો જન્મ તમારો આગલો જન્મ તમને ભગવાનની રાહ મૂકે. દેશી ભાષાની મારી પાસે દ્રષ્ટાંત છે ને કે ભાઈ પેલા ટપાલ ને કવર ને એવું લખતા ને, કે કવર લખતા હોય, કવર લખતા લખતા લાઇટ ગઈ હોય, પ્લસ નિંદર આવી ગઈ, હાથમાં ઇન્ડિપેન્ડન્ટ તમે હોઈ ગયા હોય, તો સવારની મેલ પર આખી ટપાલ કે કવાર ન લખવું પડે, તમારે સરનામું જ લખવું પડે, એમ ગણાયને સરનામા જ બાકી રહી ગયા હોય, એટલે બાળપણની મેલ પર ભક્તિ પ્રાપ્ત થાય. 15 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે, 25 વર્ષે, આ બધા સરનામાવાળા છે. સમજાણું? અને કોઈને 55, 60, ને 70, ને 90 રહે એ બધું સમજાણું?
શું છે હજી પરમ પૂજ્યમાં આવે એટલે કે ને ટપાલમાં ખબર પરમ પૂજ્ય શ્રી એટલામાં કે ટપાલને ઘોલું પાકી ગયું હોય ઘોલું પાકી જાય એને બહુ હાલ લાગે સંસારની મેલ પાશક્તિ ભોગોની મેલ પાશક્તિ હોય નહીં ભજન નહીં ભક્તિ નહીં સેવા નહીં સમરણ નહીં દાન નહીં લેવા નહીં દેવા કોરે કાટને લોઢે લેટ નકરો સંસારની મેલ પાજ આખું જીવન કાઢ્યું હોય એ શ્રી સવામાં જ છે હજી આગળ કઈ વિધા એને વાલ લાગે એને કેવટની ઘોડીનો ભગવાન મળે ભગવાનને હામ્યાલી નિચ્છાથી કેવટને મળવું એ મનમાં કેવટ અને ભગવાન બે જ જાણતા હતા લક્ષ્મણ અને સીતાજી નો જ જાણતા ગૃહરાજાની ખબર હતી આવી નો જ ખબર પણ આ શું કરે એની આકાંક્ષા જુઓ આ ભક્તિ કોને કહેવાય જેમ ભગવાન વ્યાસને શૈલી અવસ્થાએ સુખ શાંતિ ભાગવતની મહેલપા પ્રાપ્ત થઈ તો કે સસરાસરના જીવાત્માને કેમ પ્રાપ્ત થાય તો ભગવાન પાસે દીકરાની માંગણી કરીને સુખદેવજી આવ્યા અને સુખદેવજી પાસે યોગ કરાવી અને આ જીવનની મહેલપા ઉતારીને આખું ભક્તિરસ બનાવી અને પછી જગતની મહેલપા એમ જ કેવટની ઈચ્છા હતી આવી અને ભગવાનને બાંધ્યા વસને બાંધ્યા ભગવાને કીધું ચાલ કેવટ અમે કાંઠે જાઉં એ કઈ ભગવાન મારી એક ઈચ્છા છે બોલ હું કે મને પગ ધોવા ગયો ને લક્ષ્મણજીનો મગજ ગયો કે આપણે આમાં અહીંયા ઓલું સામે કાંઠે જ પગ ધોવાની ક્યાં જરૂર છે અમે જરૂર છે પગ હારા છે અમારે બધા ને તૈણી ને જોવો એ કે તૈણી ને હારા જ છે પણ જે કેવટનો જે મર્મ હતો મહિમા હતો એ અલગ અલગ ભાવ હતો ન્યાથી અટક્યા તો વાંધો નહીં લક્ષ્મણજીનું મન નહોતું પણ ભગવાનને કીધું કાંઈ વાંધો નહીં તો ભગવાનને કે તમે બેહો ઘડીક કાંઠે ક્યાં જાશો એ કે કાથરટ લેવા એ કે એમને ધોઈ નાખ ને કે એમ નહીં ભગવાન કેમ તો કે અમે ગરીબ સહી અમને આવો લાભ ન મળે કાથરટને મેલ પછી ગંગાજી સુહાઈ જાય એ તો જન્મ સુધી છેલ્લા વસ્તા પેઢ્યું એમાં હાલશે કેવી એની દ્રષ્ટિ જવો તમે કઈ પેઢીની વાત કરો તમે સંપત્તિ કમાવો હાથ પેઢી એને ને આ 21 પેઢીનું કલ્યાણ કેમ થાય એ લક્ષ્યને લીધો આને શું કહેવાય સદગુરુ કેવટિયા સદગુરુ કેવટ છે આ જીવનો ઉદ્ધાર કરે કેટલો ત્યાગ કેટલો સમર્પણ કેમ કે જન્મ મરણ ત્યાં જીવો બસે એવો કેવટનો ભાવાર્થ હતો કાંઈ નહીં તારી ઈચ્છા ખાતોટલી પછી રામે કાથરોટ લઈ આવ્યા અને પછી પૂછ્યું કે ભાઈ તું ઉતરાય શું લે તો કે આપણે બે ધંધા ભાઈઓ છીએ અને લક્ષ્મણનો મગજ ગયો કે બોલવા ધ્યાન રાખ અમે ક્ષત્રિય છીએ ને તું શુદ્ર છો અને ધંધા ભાઈઓનું ક્યાં આપ ભગવાનને તું હરખાય છો એ કે લ્યો આ હું આ હામે કાંઠે લીધો તમે બહુ સાગર ઉતારો બે ભાઈઓનો થાય એ કે પાછા લક્ષ્મણ આને બહુ કરી પછી તો કે ઘડીક ખાવમાં હું બધાને બોલાય એવું કે તાર બધાનું શું કામ છે રાતે બધા દર્શન કરવા આવ્યા હતા હવન રીતે થળ ધરી ગયા ફળ ફૂલ લાકડા બધું ધરી ગયા અમને હવે કાંઈ હવે એ નહીં નહીં ભગવાન એ કે આ દર્શન આજના અટાના અલગ છે હાંજના અલગ હતા હાંજે બરોબર તમારા દર્શન નહોતું ત્યાં જ્યારે આમ લાઇટ નહોતી ને જનરેટર નહોતું અને ત્યારે આમ કેવા દર્શન થાય અટાણા દર્શન કરવાના આખા ગામને લઈ આવ્યા કે હાલો તમારો આત્માનું કલ્યાણ કરો તો હવે હાલો ભક્તિ આખું સંગવેરપુર નર નારી નાના બાળકો બાળકો કેજી કેમાં કોલેજમાં જે તે એ હતું જ નહીં કાંઈ લોચો ભણતર જ નહોતું એ અભણને એટલે કીધું અભણ કેવું યાદ રાખે ઓલા ભણેલા ભૂલી જાય પગ મને ધોવા જો રઘુરાય મને શક પડ્યો છે મનમાં પગ ધોવા જો કેવટની ભાવના ઉત્તર ઉત્તર પરમાત્મા જાણતા ગયા અને ભગવાનની મહેલપા પણ ભાવ પ્રગટ થતો ગયો જો આપણે મહેલપા ભાવ હોય તો સ્વરૂપની મહેલપા ભાવ પ્રગટ થાય તમારી મહેલપા ભાવ ન હોય તો એ સ્વરૂપે પથ્થર બની જાય અને પથ્થરની મહેલપાથી પીંગળી જાય તમારો ભાવ છે એટલે જ છે ને તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું જે કહેવટને ભાવ છે એવો ખાલી એક ટકો ભાવ આવી જાય તો કલિકાલની મહેલપા ઉધાર થઈ જાય એવો છે ખાલી ભાવ શુદ્ધ ભાવ
જે ભાવ છે ને ભાવને મોડ આપો કઈક હરખો. લાઈટ તો કેવટ આખા સંગવીરપુર ગામની મહેલ પર ઢંઢેરો પીટીને કીધું લાઈટ નહીં થાય થાય તે. આખું સંગવેરપુર ગામ નરનારી બાળકો બધા વૃદ્ધો દાદા માડ્યું બધા આવ્યા. પછી હા કેવટે કીધું ભગવાન હવે તમે શરણ કાથરોટની મહેલ પર મૂકો. તો ભગવાન કે મને એમાં દરેક આમ ઓલું કાથરોટમાં હું પગ મૂકો ને એક પગ બહાર હોય તો મને લડવાની બીક લાગે તો એક કામ કરો તમે મારા માથા માથે હાથ મૂકજો. કે આ ક્યાં લપ કરે ઓલો લક્ષ્મણ પાસે આમ પાનું કાઢવા મને આને બહુ કર્યો. ધનુષ્યબાણ ત્યારે જ રાખે ગઈ અનેક જગ્યાએ ત્યાર કર્યું પણ માર્યું ક્યાંય નહીં થયું સારું. સુરપણ સુરપણ કાંઈ ન્યાય પાનું કાઢતા આ સોમાં હોય ને ભેદવા એટલે પાનું કાઢવું જ પડે. જ્યાં ભીંય પડે ત્યાં પાનું કાઢવા મળે. એક વખત તો વાલી માનતો નહોતો ત્યાં તલવાર હેદાવી એને કૃષ્ણધામ આમ એ ગમે ત્યાં એ તો કામ તો કરી લો લક્ષ્મણજીએ પરશુરામ આર્ય. એ કેમ બે હાથ તમે મારી માથે એ કે હું કામ તે હું તો એ કે કેવો છો સુધરે છું મારી બુદ્ધિ સુધરે ભગવાન પાસે કેવું કેવું માગ્યું. આની પાસે બુદ્ધિ નહોતી કેવી હતી પ્રજ્ઞાન બુદ્ધિ હતી ભગવાનને બ્રહ્મરૂપે જાણ્યા. કેટલી દ્રષ્ટિ અને સૂક્ષ્મ અને દિવ્ય થઈ ગઈ છે એક પરમાત્માને બ્રહ્મરૂપે નિહાળ્યા. પોતે તો ભગવાન રાજકુંવરમાં અવતાર ધારણ કર્યો હતો અને પછી સાધુ વેશની મહેલપા અત્યારે સંન્યાસના વેશમાં ભગવાન હતા અને એની મહેલપા બ્રહ્મનું દર્શન કર્યું. તો ભગવાન કે હારું હાલ ને બે હાથ માથે મૂક્યા પગ શરણ ધોયા. શરણ ધોઈ અને પછી પાછું સમસી લઈ આવ્યો ઝૂંપડામાંથી અને બધા એને સહણામત આપું. ભગવાન કે આ તું નેને હજી તો ઘણો બાકી છે હું કે પેલા હું પછી કે આખા ગામને નરનારીને પરિષદ આપી કે જાઓ તમારું ઉદ્ધત થઈ ગયો આ ભક્તિ સમજાય તે દી ઉદ્ધત થઈ ગયો જાઓ. આ સદગુરુ શરણમાં 68 તીરથ ગંગા જમનાને મીરાય કે જેની ઘરે સદગુરુના વાસા ઉજળા રહે એના ગંગાના જમનાની ઘેરે આવે. આજે ભગવાન બ્રહ્મના શરણ પખાળી અને ધન્ય ધન્ય કેવટ બીનો ગામનો આખા ગામનો ઉદ્ધાર કર્યો. કોઈ પણ પ્રકારનો અહીં યોગ નહોતો જોવો કોઈ પણ પ્રકારનો ખાલી આની માઇલપાક કેવટે બધાનો ઉદ્ધાર કરી દીધો. એટલું જ ખાલી સમજાઈ જાય તો જીવનો ઉદ્ધાર થઈ જાય. અને એ કરતાં વિશેષની મહેલ પાસે કીધું કે તમે વિશ્વામિત્રને વિશિષ્ટ પાયાથી તમે સંસ્કૃતનું અધ્યયન કરેલું શાસ્ત્રનું અધ્યયન કરેલું છે ભગવાન તો મારા પિતૃઓ જે છે ને 71 પેઢી જે એ અવળા હવળા જ્યાં ગયા હોય ને તમે તર્પણ મંત્ર બોલો એટલે એનો મોક્ષ થાય આવો તો કોણ ભાગ્યશાળી. અને લક્ષ્મણનો પાછો મગજી કે આ આને તમે કાંઈક કરો એ કે નહીં કે એ તો કરવું જ પડશે. અને પછી કીધું ભગવાન હું તમારો મરમ જાણું હો. ભગવાન મૌન થઈ ગયા આવો સાયલન્સ મૌન મોબાઈલ આવે ને એરોપ્લેન મોઢ પર ભગવાન રામ આવી ગયા કાંઈ બોલવું ચાલવું કે તું કેમ કરાયેલ કોના કેટલી 71 પેઢી કે 171 પેઢી હાલ બોલવા જ મળું એટલે તારું બધું ખૂટે. ભગવાને તર્પણ મંત્ર બોલ્યા અને પોતે અંજલિ આપી સૂર્યને સાક્ષીની માલપા 71 પેઢીનો ઉદ્ધાર કર્યો. કે હવે કાંઈ બાકી રહી જાય હજી કાંઈ બાકી હારું બે હાલો ઓળખાવા. પોતાનો કુટુંબનો તો ઉદ્ધાર કર્યો 71 પેઢીનો આખા ગામનો ભગવાન ઓળખામાં બેઠા આમ 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 ઘૂંફળીએ ચડાવ્યું. લક્ષ્મણ કે આમ હું કામ કરે આ સીધે સીધું આ કહેતા ને હું વાંધો હોળીવાલા રે મારી હોળી અહંકાર એને પેલે પાર જવું એ કે નહીં ભગવાન જેટલું તમારે વધુ રહેવાય ને એટલું એટલો ફાયદો મને થાય એ કે તું મૂકીને. ભગવાન એના હૃદયની માઇલપા પેસી ગયા. ભગવાનના હૃદયની માઇલપા કેવટ આવી ગયો કેવી ભક્તિ માગ 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 હું જોઈ
બસ જન્મ જન્મ તમારા શરણની ભક્તિ, કાંઈ માંગ્યું નહીં. આગલા જન્મની ઈચ્છા હતી ભગવાને રામ અવતારને મેલ પૂર્ણ કરી. લક્ષ્મણજીએ તો ફૂફાડો તો બહુ માર્યો પણ ફૂફાડો આવ્યો નહીં. એક જ વસ્તુ બોલે, તમારું મર્મ જાણું છું. તો રામદેવજી મહારાજે કીધું, ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદ જાણો, મૂળ રે વસનનો તમે મર્મ જાણો. મૂળ વસ્તુ સમજાઈ જાય, મર્મ સમજાઈ જાય, પછી ભગવાન પણ એમ આપણને સદગુરુએ સત્ય વસ્તુ સમજાવી હોય ભક્તિપદ તો સાયલન્સ થવાની વાત છે. અને એને માલપા આપણે અહોભાવ પ્રાપ્ત થવો જોઈએ કે આ જન્મની માલપા આ વસ્તુ મને પ્રાપ્ત થઈ. ઠેકડે નહીં, શાંત થઈ જવાની જરૂર છે, વિસરાઈ જવાની જરૂર છે. વિસરવાની જરૂર નથી, વિસરાઈ જવાની જરૂર. અને આપણે સદગુરુને વિસરી દેવી, કીધું જન્મ ધરીને તમને વિસરું નહીં. તો આવી અવલૌકિક વસ્તુ પ્રાપ્ત થઈ હોય તો રામકથાની મહેલ પર ભક્તિના સૂત્રો બતાવ્યા. કોને કોને ભક્તિ કરી, કેવટે ભક્તિ કરી ભગવાન પાસે જન્મ જન્મ ભક્તિ. બસ તો ભક્તિ ચિંતામણી શીત ધરે કરે ન અન્ય ઉપાય, કહે પ્રીતમ પ્રેમે કરી ગુણ ગોવિંદના. ભક્ત પ્રિય ગોપાલ કો એસો અવર ન કોઈ, કે ભગવાન કૃષ્ણની કે ભક્તિ બહુ પ્રિય ગોપાલને. ભક્તિ પ્રિય ગોપાલ કો એસો અવર ન કોઈ, કહે પ્રીતિમ ત્રિભુવન પતિ ભક્તન કે વંશ હોય. જેને જેને શુદ્ધ ભાવે હાસી ભક્તિ કરી ભગવાન એને વંશ થાય. તો અનેક સંતોએ ઉદાહરણ આપ્યા, અલમસ્ત હાથી વૃક્ષને ઉખેડી નાખે, અનેક હાનિ પહોંચાડે એવો મહાવત એક અંકુશ લઈને જોઈને વંશ કરી દેતો હોય હાથીને, નાશ નચાવે, એક પગે ઊભો રખાવે, બેહારે કેટલી કેટલી ક્રિયા એ હું એક વંશ કરી દે, એક અંકુશ, નાનું એવું એક અંકુશ. તો ભગવાન પ્રેમ અને ભક્તિને વંશ થાય, સૌદ બ્રહ્માંડનો અધિપતિ ભક્તિ કરે તો ભગવાન એને વંશ થાય. તમે રાતની દિવસ મહેનત કરી દીકરા દીકરી આટો ગમે એટલું યત્ન કરશો તો તમારા દીકરા દીકરી તમારા વંશમાં નહીં થાય સ્વતંત્રપણે. તો અહીંયા પરમાત્મા વંશ થાય, સૌદ બ્રહ્માંડનો અધિપતિ કીધું ને ભગવાને, કૃષ્ણ ભગવાને ખુદ કીધું, મારે તો વાણોતર સરખા કામ. કોને કીધું? ઓલો કાશીથી સંઘ આવ્યો હતો જુનાગઢ ને, જુનાગઢ થઈ ગયો દ્વારકા, દ્વારકાની મહેલ પર ભગવાન ને હુંડી લખી દીધી હતી કે મારો શામળિયો સરદાર શેઠ ન્યા છે, અને 700 રૂપિયા ગણી દીધા રોકડા, અને ન્યા તમને મળશે. અને ન્યા ગયા આખા દ્વારકાની મહેલ પર પૂછ્યું કે ભાઈ શામળ છે શેઠ કરીને કોઈ પેઢી ચલાવે છે? તો કે એવો કોઈ તો નામે નથી સાંભળ્યું અમે આખી. અને છેલ્લે કીધું કે ઓહો મને ધૂતારો મળ્યો, ઓલો નરસિંહ ધૂતી ગયો પૈસા, હવે ટિકિટના નથી ખાવાના નથી, હું ક્યાં જાઉં, ધૂતી ગયો. અને છેલ્લે એમ છું કે ઓહો ભગવાનને મારા ભક્તને ધૂતારો કીધો, એટલું જ ખાલી કીધું ને કે તો ભગવાન દ્વારકાધીશના સ્વરૂપમાંથી અલગ થઈ અને વણિકનું સ્વરૂપ લીધું, કહાબંધી પેરણ પહેર્યું, કાસડી પહેરીને માથે પહેરી પાઘડી, અને હાથમાં ટેકો લઈ અને હામા મેળા સંઘની મેળ પર ક્યાં જાઉં? તો કે અહીંયા એક અમારે નરસિંહ મહેતો હતો ને, એમણે ધોતી લીધો છે. કેમ? તો કે આ જૂનાગઢની, જૂનાગઢ તમે આવતા હતા સંગે પૈસા હતા કે એમાં પૈસા જમા કરી દો, અહીંયા મારી પેઢી હાલે, પેઢીવાળા નામ શું છે? તો નામ દીધું. તો કે હું સૌ લાવો, લખ્યું તું કાગળિયાની મેલ પર, કાગળિયો વાંચ્યું, અને 700 રૂપિયા હતા અને ભગવાને કેટલા આપ્યા? 730, કેટલા દિવસનું વ્યાજ હોતો આપું, ચાલ્યો લઈ જાઓ. 730 રાજી થઈ ગયા ઓલા સાધુ ના સ્વામીને. એ કે નરસિંહ હાથો કરો પેઢી અલકાવેનો, એનો શેઠિયો એ કે.
મારી સુંડે સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. એ મારે સુંડે સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. એ મારે એક તમારો યાદાર રે શ્યામળા ગીરધારી. એ પ્રહલાદની પત રાખવા ધર્યું નરસિંહનું રૂપ, થંભથકી વાલો પ્રગટ્યા એ માર્યો હરણ કંસ ભૂપ રે શ્યામળા ગીરધારી. એ માર્યો હરણ કંસ ભૂપ રે શ્યામળા ગીરધારી. પહેલામ પહેલો કે ભક્ત પ્રહલાદે ભગવાનની ભક્તિ કરી અને એવી સંકટ પડ્યું, ભક્તિની માલપા આવરણ આવ્યું તો થંભમાંથી ભગવાનનું પ્રાગટ્ય થયું અને ભક્તને મુક્ત કર્યા. નરસિંહ મહેતાએ કીધું કે ભગવાન તમે આના કામ કર્યા છે તો અમારું તે કરો. એમાં દેણું થઈ ગયું હતું, નરસિંહ મહેતામાં તે 700 રૂપિયા તો એ દેણું થઈ ગયું 700 વર્ષ પહેલાં, અને અટાણે 7 કરોડનું ગણાય. દેણા તો હારા પહેલેથી કરે હો આ બધાએ, ભક્તિવાળા માથે દેણું જ જોઈ. ઓલા ઉઘરાણી આવવા જોઈએ, ઓલા તે કહેવાય કીધું આને ભય દેવાન નહીં. એકો એક સંતોને દેણું થઈ ગયું હતું, સવારામ બાપા માથે થઈ ગયું હતું દેણું કરવાનું. કબીરજી માથે દેણું થઈ ગયું, કોઈ ઉધાર નો જ દેતું, એને નહીં જેસલને કોઈ નો જ દેતું, ગામમાં કોઈને દુકાનો બંધ, આગલું પહેલા સુખો ને પછી આપો, કોઈને દેતા જ નહીં. અટણ હારું છે એટલે કીધું એને બાણામાં બળતા ઉગારિયાની બિલાડી કે રાજો ને બાળ. એ નિબાણામાં બળતા ઉગારિયાની બિલાડી કેરા બાળ, ટીટોડીના ઈંડા ઉગારિયા હરિયે તે થયા રખે વાળ રે શ્યામળા ગીરધારી. તાળી પાડીને બોલો. હરિયે તે થયા રખે વાળ રે શ્યામળા ગીરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. એ મારે એક તમારો આધાર રે શ્યામળા ગીરધારી. એ રાણાજીએ ઝેરના પ્યાલા મોકલ્યા દેજો મીરાને હાથ. એ રાણાએ ઝેરના પ્યાલા મોકલ્યા દેજો મીરાને હાથ. મીરા અમૃત કરીને પી ગયા એ મારો વાલો છે ઝેરનો ઝારણ હાર રે શ્યામળા ગીરધારી. એ તમે ઝેર ના જાણ હાર રે શ્યામળા ગીરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી.
ये मारे एक तमारो आधार रे श्यामला गिरधारी। द्रौपदी अनेक यत्न किया पण शैल गिरधर भगवान वस्त्र रूप आया अने मीरा ने झेरना प्याला आया અને એમ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ એનું ધ્યાન કરીને પી ગયા, અમૃત થઈ ગયું અને આપણે માઇલ પર અમૃત હોવા છતાં ઝેર કરી દેવી, કારણ કે નિશ્ચયને નક્કીપણું નથી, સંશય થઈ જાય એટલે અમૃતનું ઝેર। મીરાને ઝેરમાંથી અમૃત થયું અને આપણે અમૃતમાંથી ઝેર થાય એટલો ફેર। એ મીરો છે ને આપણે ઝીરો છે, શું છે એટલે શું કીધું कृष्ण भगवान वचन लीधु तू दुर्योधन युधिष्ठिर भी भगवान कृष्ण पास द्वारकाधीश गया। भगवान सैन्य खंड मैल पास सैन्य करता था अने एक माथा पाए एक पग पाए बेही गया। भगवान ने ख्याल हतो बोलो बे मांगणी करवा आव्या छे। भगवान के बे नी मांगणी स्वीकारो, मागो पण विवेक थी मागजो। तो कृष्ण भगवान के अने ने ख्याल हतो कारण के आगळी कांड ओलू तो ईंगारो मूकीने तो ई आव्या हता हस्तिना पुनः पछी वी आव्या हता पछी बे ने हगा तो हरखात थता हता। પછી ભગવાન પાસે માંગણી કરી કે અમારે સૈનિક જોઈએ છે। તો ભગવાનને પ્રશ્નપણે કીધું કે ભાઈ જો 18 શ્રેણી સૈનિક છે, બધું ભૂમિ દળ ને જળ દળ ને આકાશ દળ ને વાયુ દળ ને બધા દળ ને જે તે કઈ ઘોડા ને હાટ યન ગધેડા જેટલા દળ છે એ બધું 18 માં છે અને એક બાજુ હું એકલો, એક બાજુ હું એકલો અને અહીંયા બધું સામે છે બે જોઈ દો, એક બાજુ આ બધો મેળો છે ને એક બાજુ એકલો હું સૌ હું જોઈ। પછી ભગવાને વચન કરી દીધું હું એકલો સૌ એમાં હું હથિયાર નહીં લઉં, હું ખાલી પંડવો પણ રે એટલે તમારે હું જોઈને નક્કી કરી દો। દુર્યોધન માથા પાસે બેઠો હતો અને યુધિષ્ઠિર હતા શરણની મહેલ પર બેઠા। પછી કૃષ્ણ ભગવાને કીધું માગો, તો દુર્યોધન કે પેલા હું માગું કે તું મારો બાપ થઈને આવ્યો છો તો માગવું હોય ને તો શરણે આવવું પડે, તું માથા પાસે બેઠો તો પેલો તું કેમ માગે કે પેલા હું જ માગે। ભગવાન કે માગ, તારો અધિકાર નથી। યુધિષ્ઠિરે પેલા માંગણી કરી ભગવાન 18 શ્રેણી જ્યાં છે મારે ન જોઈએ, મારે તો તમારા કેવળ એક તમારી જરૂર છે, બાર હથિયારની પણ જરૂર નથી, કેવળ તમે સાક્ષી ભાવે રહો બધું આવી ગયું। અને દુર્યોધન રાજી થઈ ગયો, હું થઈ ગયો બાસ, હું જીતી ગયો ભૂસું ઢુહા, કાંઈ કામમાં ન આવ્યો, જેનો તમે જગતની મહેલ પર આધાર રહ્યો ને ભૂસું છે બધું, ભગવાન સિવાય કાંઈ છે। અને યુધિષ્ઠિરે ભગવાનની માંગણી કરી બાસ ખલાસ। અને કુરુક્ષેત્રના મેદાનની મહેલ પર જ્યારે ભીષ્મ પિતામાં આવ્યા અને યુદ્ધ રમાજક બોલવા મળી અને ત્યારે અખંડ બ્રહ્મચારી ભીષ્મ પિતામાં બાણ મારે ને માથે હનુમાન હતા, અર્જુન હતા, ભગવાન પોતે હતા ને રથને 10-10 ફૂટ ઠેટો નાખી દી। ભગવાન ક્યારે હા તો ખોટું થાય છે, અર્જુનને કે માર બાણ રથની મેલ પૈકી, ભગવાન યુદ્ધ વિરુદ્ધ થયું કે તને કવિ કર એનું વિલ ભાંગી નાખે પંચર પાડી દે, હા 6 વ્હીલ વાળો રથ હતો સમજ્યા, 1 વ્હીલ કાઢી નાખ્યું રથ થઈ ગયો આડો એટલે હલે છલે જ નહીં હેઠા હોય ત્યાં ભીષ્મ પિતામાં બાણ ને આ સાલો એક દારૂ, કારણ કે એની એવી વિદ્યા હતી જેમ ભગવાન રામને અલાબલા નામની વિદ્યા હતી ને ભીષ્મ પિતામાં પણ એવી વિદ્યા હતી। પછી ભગવાન કૃષ્ણને ચોખા કોઈ હિસાબે વંશ ભાવો નહીં થાય ને, કારણ કે સેનાપતિ આને એકને ઢાળી દેવી ને એટલે ભૂસું જ છે, એક મહાન હતા સેનાપતિ હોય ને
એની પાછળ લાખો હોય અને એને વ્યૂહરચના કરીને એને પહેલાં બસાવે ને પછી હળવળ વખત ઓછા થાય ને પછી સેનાપતિ આવે. અને કૃષ્ણ ભગવાનને ખબર પડી કે કા બાબો નહીં મેળા અર્જુનને હરખા કરી દે એટલે રથનું પૈડું લીધું, સુદર્શન ચક્રની ઘોડે ચડાવ્યું. અને ભીષ્મ પિતામહે કીધું કે આ તમે ના પાડી હતી ને કે આ ક્યાં ચક્ર છે, કે આ તો વીલ છે, ફરી ગયા. એમ કારક કરવું પડે જોગતી મુક્તિ. આ ભક્તિ જ છે, આ ભક્તિ જ છે હો, એ કૃષ્ણ ભગવાને શીખવાડેલી. કારક આમાં તેમ બોલવું પડે, સમજાણું આખી વાત. ચક્રની ઘોડે ફરી નથી જવાનું પણ સુદર્શન ચક્રની જગ્યાએ કારેક વ્હીલને લેવું પડે. એટલે કીધું ગાંડી કેરે કારણે ચક્ર ધર્યું વાલે મારે હાથ, સુધનવાને કારણે તમે તેલમાં થયા તત્કાળ રે શામળા ગીરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. એ મારે એક તમારો યાદાર રે શામળા ગીરધારી. એ મારે એક તમારો યાદાર રે શામળા ગીરધારી. ભક્તિ કરે ભગવાનની તજે વિશે પાન કહે પ્રીતમ સુકે ની ભૂમિ તણો નિશાન આવતા શનિવારે. બોલો સત ગુરુ. તો કાલે